ગત વર્ષની વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લામાં ગૌશાળાના સંચાલકો દ્વારા સરકાર સામે સહાયને લઈને આંદોલન છેડવામાં આવ્યું અને આંદોલન પણ ખૂબ જ ચર્ચામાં રહ્યું હતું આ આંદોલનને પગલે ગુજરાત સરકારે બનાસકાંઠા જિલ્લાની ગૌશાળાઓને સહાયના પેકેજની જાહેરાત કરી હતી ત્યારે આ વર્ષે ફરી એકવાર ગૌશાળાના સંચાલકો આંદોલન કરવા માટે મજબૂર બની ગયા છે બનાસકાંઠા જિલ્લાની એકસો છત્રીસ ગૌશાળામાં આશ્રય મેળવી રહેલા બોતેર હજાર પશુઓ અત્યારે સરકારની સહાય ન મળતા ઘાસચારાના અભાવે ટળવળી રહ્યા છે ગૌશાળાઓની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નાજુક હોવાના લીધે ઉધાર વધી જવાના કારણે બમણા ભાવે પણ વેપારીઓ ઘાસચારો આપતા નથી ત્યારે આજે ડીસા ખાતે રાજપુર પાંજરાપોળના સંચાલક ભરતભાઈ કોઠારીએ ચીમકી આપતા કહ્યું છે જો સરકાર દ્વારા આગામી સમયમાં ગૌશાળાઓ માટે રાહત પેકેજ આપવામાં નહીં આવે તો ગૌશાળાના સંચાલકોને ફરી એકવાર આંદોલન છેડવાની ફરજ પડશે હાલે ગૌશાળાની પરિસ્થિતિ બહુ કપોળી છે અને બનાસકાંઠાની એકસો છત્રીસ ગૌશાળાને પાછા પડો બોતેર હજાર પશુ છે અને સરકારનું ચૂકવણું ના થવાના કારણે હજી સુધી આજે આપીએ છીએ કાલે આપીએ એમ કરે જાય છે અને તેના કારણે ઘાસના ભાવ બમણા ભાવે પણ ઘાસ મળતું નથી કારણ કે આગળનું ઉધાર બાકી છે એ પૈસા પેમેન્ટ ના કરીએ ત્યાં સુધી લોકો ઉધાર આપતા નથી તેના કારણે કફોડી સ્થિતિ છે અત્યારે પાછા બનાસકાંઠા જિલ્લામાં ગત વર્ષે સરકારની સહાયના અભાવે ગૌશાળાના સંચાલકોને આંદોલન કરવાની ફરજ પડી હતી ત્યારે એકવાર ફરી ગૌશાળાના સંચાલકોએ ચીમકી આપી છે કે સરકાર દ્વારા જો આગામી સમયમાં રાહત પેકેજ આપવામાં નહીં આવે તો આંદોલન છેડાશે ત્યારે હવે આ ચીમકી બાદ સરકારની શું પ્રતિક્રિયા આવે છે તે જોવું રહ્યું હરેશ ઠાકોર નિર્માણ ન્યૂઝ બનાસકાંઠા